मॉर्निंग स्टूडेंट्स स्टैंडर्ड 8 सामाजिक विज्ञान गया क्लास में आपणे पाठ 12 आज़ादी अने त्यार पछी मा मुस्लिम लीगनो ठराव माउंटबेटन योजना हिंद स्वतंत्र धारो 1947 देशभर में स्वतंत्रता आनंद देशी राज्यों की हिलचाल अने देशी राज्यों विलीनीकरण सुधीना पॉइंट की समझ मेळवी हती। त्यारबाद आजे आपणे गांधीजी की हत्या पॉइंट की समझूती की शुरुआत करीशुं। तो दरेक विद्यार्थी मित्रों पोताने बुक्स खोलो, जुओ पेज नंबर 98 पर गांधीजी की हत्या पॉइंट्स की समझूती की शुरुआत करिए। हजू भारत स्वतंत्र थयुं तेने 6 महीना पण पूरा नहोता थया अने आखो देश ऊंडा शोक में गरकाव थई गयो। भारतना भागलाना संदर्भ में केटलाक विस्तारों में भीषण कोमी रमखाणों फाटी निकळ्या। आ कोमी रमखाणों ने रोकवा गांधीजी उपवास पर उतर्या। जो स्वतंत्र भारत थयुं अने तेने 6 महीना पण पूरा नहोता थया अने आखो देश ऊंडा शोक में गरकाव थई गयो हतो। भारतना भागलाना संदर्भ में केटलाक विस्तारों में भीषण कोमी रमखाणों फाटी निकळ्या हता अने आ रमखाणों ने रोकवा गांधीजी उपवास पर उतर्या। लोकोने शांति राखवा माटे अपील करी। आ रमखाणों माटे जे लोको कोमी रमखाणों ऊभा थया हता अने तेने हिसाबे युद्ध चालू थई गया हता, सामसामे आक्रमण थतुं होवाने कारणे कोमी रमखाणना कारणे गांधीजीए તેઓ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી। પણ આ દરમિયાન 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા। કોમી રમખાણોના સમયગાળા દરમિયાન 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા। પોઈન્ટ્સ નોટ્સ કરશો। ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી। 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી જ્યારે બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી। એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશો સાંભળ્યો। દોસ્તો સાથીઓ, આપણા જીવનની રોશની બુજાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે। આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી। સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું। ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા અને તેના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું। દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી। લાખો લોકો અશ્રુભરી આંખે તેમાં જોડાયા। આપણે ઉપર દેખાય છે, જુઓ ચિત્રમાં ગાંધીજીની સ્મશાન યાત્રામાં કેટલા બધા લોકો જોડાયેલા છે। તેમની હત્યા નથુરામ ગોડસ નામની વ્યક્તિએ કરી હતી અને શોકગ્રસ્ત ભારત દેશને આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુએ શોક સંદેશો સાંભળ્યો હતો કે આપણા રાષ્ટ્રપિતા એટલે કે આપણા પ્રિય નેતા આપણી વચ્ચે રહ્યા નથી અને સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું હતું। આમ ગાંધીજીની હત્યા થઈ હતી, દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી અને લાખો લોકો અશ્રુભરી આંખે તેમાં જોડાયા હતા। ત્યારબાદ નિરાશ્રિતોનો પુનઃવસવાટ 9 પોઈન્ટ। લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી। તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી। વિશાળ શરણાથી શિબિરો ખોલવામાં આવી। તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી। લોકોએ અને સંસ્થાઓએ સૌને સહકાર આપ્યો। આમ તમામ નિરાશ્રિતો બધા સાથે ભળી ગયા। તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી। લોકો કેટલા કે લાખોની સંખ્યામાં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા।
અને તેમનો વસવાટ, રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેથી નિભાવી અને લોકોને શક્ય એટલી સગવડો આપવામાં આવી. તેમણે ખોરાક, રહેઠાણ જેવી તેમની જરૂરિયાત વસ્તુઓમાં પણ તેમને સહકાર આપ્યો અને આમ બધા નિરાશ્રિતો તમામ ભળી ગયા અને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ત્યારબાદ 9 પોઈન્ટ છે, ભારતનું બંધારણ અને તેનો અમલ. ધ્યાન આપશો, આપણા ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને જુઓ ચિત્ર દર્શાવેલ છે. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. કઈ સાલમાં? 1946માં. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. પોઈન્ટ્સ નોટ્સ કરશો, ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ. તે માટે 11 જેટલા સત્ર યોજાયા, જેમાં 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થઈ હતી. તેમ છતાં જેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. જો બંધારણ સભાની બેઠક દિલ્હીમાં આયોજિત થઈ હતી અને છતાં પણ બધા સદસ્યો સમગ્ર ભારતમાં તેના ફેલાયેલા હતા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નીમવામાં આવ્યા. બંધારણના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. અને બંધારણ સભાના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. પોઈન્ટ્સ નોટ્સ કરશો, બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું. 26 જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો. બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું અને 26 જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો. આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. તેથી 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. દેશની સત્તા પ્રજાના હાથમાં આવી 26 જાન્યુઆરી 1950ના રોજથી, અને તેથી જ 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15 ઓગસ્ટને આપણે સૌ સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. એટલું તો તમને જાણકારી હશે જ કે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15 ઓગસ્ટને આપણે સૌ સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા. ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. જો તમને ચિત્ર આપેલ છે છબી ચક્રવર્તી રાજગોપાલાચારીની, બાજુમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની છે. ચિત્ર જુઓ, ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. પોઈન્ટ્સ નોટ્સ કરશો, ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. તે પણ પોઈન્ટ્સ નોટ્સ કરશો કે બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. અહીંયા આપણો પાર્ટ 12 પૂર્ણ થાય છે. ત્યારબાદ નીચે તમને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આપ્યું છે. સ્વાધ્યાય તમારે તમારી નોટ્સબુકમાં સારા અક્ષરે લખી કમ્પ્લીટ કરવાનું રહેશે. આ ક્લાસમાં
આટલું જ. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીશું. પાર્ટ 12ની સ્વાધ્યાય પોથીની હું તમને PDF સેન્ડ કરીશ, તો સ્વાધ્યાય પોથી પણ તમારે કમ્પ્લીટ કરી દેવાની રહેશે. ગુડ બાય.